નમસ્કાર મિત્રો, જેડએસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. આજે 1/12/2019 અને રવિવારના દિવસ લઈને આવ્યો છું આપની આજ વિશે. મિત્રો, સુપ્રભાતમ. વાત કરીશું આજથી મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકોના રાશિ ભવિષ્ય વિશે. મિત્રો, આજના દિવસે મેષ રાશિના જાતકની અંદર ભૌતિક સુખ, પરિવારમાં, ઘરમાં નવી વસ્તુઓ લાવવાની શક્યતાઓ રહેલી છે. આજના દિવસે માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી આજનો દિવસ તમારો શ્રેષ્ઠ રીતે પસાર થઈ શકે છે. માતાને અત્યંત લાભદાયી છે આજના દિવસ. તેમજ અવનવી બાબતોની અંદર પણ સ્ત્રીઓ માટે, વિદ્યાર્થીઓ માટે આ સમય લાભદાયી અને ફળદાયી છે. આજના દિવસે લાલ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો શ્રેષ્ઠ પસાર થઈ શકે છે. વાત કરીશું બીજી રાશિની, વૃષભ રાશિ. સંતાનોનો વિકાસ સારો જણાશે. પિતૃ સંબંધિત કાર્યોમાં સારો લાભ જણાય. સાયન્સના, કોમર્સના વિદ્યાર્થીઓ માટે આ સમય બહુ સારો અને લાભદાયી છે. પિતાના આશીર્વાદ લઈને આજના દિવસે કામ કરશો તો ચોક્કસ તમને સફળતાની પ્રાપ્તિ થશે. અને આજના દિવસે લાલ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું ત્રીજી રાશિ કહેતા મિથુન રાશિની. શત્રુ ઉપર વિજયની પ્રાપ્તિ થાય. સ્વભાવમાં શાંતિ રાખશો. મોસાળ પક્ષથી લાભ થવાની શક્યતાઓ રહેલી છે. સરકારી ક્ષેત્રના કાર્યોથી સારો લાભ જણાય છે. મિત્રોનો સારો સહકાર અને પ્રેમ પ્રાપ્ત થશે. આજના દિવસે સ્કાય બ્લુ વસ્ત્રો ધારણ કરવાથી જીવનમાં ચોક્કસ સફળતાઓની પ્રાપ્તિ કરી શકશો. વાત કરીશું કર્ક રાશિની. દાંપત્ય જીવનમાં આનંદ, પ્રફુલ્લિત તેમજ ઉત્સાહ સારો જણાશે. ભાગીદારીના કામમાં સફળતા પણ સારી થશે. પત્ની અને પ્રિયજનને ભેટ આપશો તો આજના દિવસે તમારું દાંપત્ય જીવન શ્રેષ્ઠ અને ફળદાયી નીવડશે. નવા પડકારરૂપી કાર્યોની અંદર તમને ચોક્કસ લાભ થઈ શકે એમ છે. પીળા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું સિંહ રાશિની. આરોગ્ય બાબતે મિત્રો, આજે સાવધાન અને સાવચેતી રાખવાની જરૂર છે. ખાનપાનમાં નિયમિતતા રાખવી જરૂરી છે. વાહનનો ઉપયોગ ઓછો કરજો. આજના દિવસે તમારા જીવનની અંદર સારો લાભ થઈ શકે એમ છે. મિત્રોને મળવાનું પણ આયોજન થઈ શકે એમ છે. પિંક વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ સારો પ્રસાદ થશે. વાત કરીશું કન્યા રાશિની. ભાગ્યોદયમાં અનેક ઉત્તમ તકોની પ્રાપ્તિ થશે. નોકરીમાં પ્રમોશન મળશે. નોકરી દ્વારા સારો લાભ જણાશે. બદલીના પણ અહીંયા આયોજન થવાની શક્યતાઓ રહેલી છે. વેપારમાં અનેક નવી તકો અને નવા માણસોને મળવાનું આજના દિવસે સૌભાગ્ય પ્રાપ્ત થશે. ડાર્ક વસ્તુ ધારણ કરજો. આજના દિવસે ચોક્કસ લાભ પ્રાપ્ત થશે. વાત કરીશું તુલા રાશિની. વેપારમાં અનેક નવા આયોજન થશે. તેમજ આજના દિવસે ધંધામાં સારા પ્રયત્ન કરવાથી વધુમાં વધુ લાભ અને વધુમાં વધુ ફળ પ્રાપ્ત થશે. કુટુંબમાં ભાઈ બહેન સાથે સંબંધમાં મતભેદ અને મતભેદ જણાય. આજના દિવસે મરૂન વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારો સમય સારો થશે. વાત કરીશું આઠમી રાશિ કહેતા વૃશ્ચિક રાશિની. આજના દિવસે ફસાયેલા નાણાં પરત આવવાની શક્યતાઓ રહેલી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સહકારી કામની અંદર તમને સફળતા પ્રાપ્ત થશે અને તમારા કામ પાર પડશે. વિદ્યાર્થીઓ માટે આ સમય મહેનત માટેનો, જે સ્ત્રીઓ માટે આ સમય સારો છે. સૂર્યનારાયણના દર્શન કરી દિવસની શરૂઆત કરજો. મિત્રો, વાત કરીશું આગળ ધનરાશિની. ધનરાશિના જાતકોએ આજના દિવસે કોર્ટ કચેરીના લગતા કામોની અંદર આજના દિવસે સંભાળવાની જરૂર છે. આરોગ્ય તો સાચવવાની જ જરૂર છે. તેમજ ધનનો વ્યય આજના દિવસે વધુ થશે. ધન વ્યયના યોગ વધુ બને છે. વધુ ખર્ચ કરવો નહીં. આજના દિવસે કેસરી વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ રીતે સારો પ્રસાર થશે. વાત કરીશું મકર રાશિની. આજના દિવસે માન, પ્રતિષ્ઠા, કીર્તિ અને ઇજ્જતની શ્રેષ્ઠ પ્રાપ્તિ થશે. તેમજ આરોગ્ય સરસ રહેશે. વાહનના અકસ્માતથી સાચવવાની જરૂર છે. તકલીફ જણાશે. સ્વભાવમાં, વાણીમાં વિવેક રાખશો તો ચોક્કસ આજે દરેકના દિલ જીતવાનો તમે પ્રયત્ન કરશો. ધંધા નોકરીમાં સારો લાભ જણાશે. લાઈટ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કુંભ રાશિની. નાણાકીય બાબતે સારો લાભ રહેશે. નાણાકીય કાર્યની અંદર વધુમાં વધુ સફળતા પ્રાપ્ત થશે. પણ વધુ ખર્ચ કરવાનું મન થશે. આજના દિવસે પત્નીની સાથે પ્રવાસનું આયોજન પણ થશે. આજના દિવસે નવા કાર્ય દ્વારા સારા લાભ જણાશે. પીળા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું અંતિમ રાશિ કહેતા અહીંયા મીન રાશિની. ભાઈ બંડો સાથે સારો લાભ રહેશે. પરાક્રમ સારું જણાશે. સાહસની વૃદ્ધિ થાય. આજના દિવસે કોઈ પણ વ્યક્તિને સહયોગ અને મદદ કરવાથી આજના દિવસે તમને સારી સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને આ સમય સારો લાભદાયી છે. મહેનત કરવાની જરૂર છે. લાલ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ સારો પ્રસાર થશે. વાત કરી મિષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે. મિત્રો, આજના દિવસે હું તમને જણાવવા માંગુ છું કે તમારા જીવનની અંદર તમે સંતાનથી પરેશાન છો. તમારા જીવનમાં સંતાનની પ્રાપ્તિ નથી. તમારા જીવનની અંદર લગ્ન થયા પછી 2, 5, 10 વર્ષ સુધી સંતાન પ્રાપ્તિ નથી. તમારા જીવનની અંદર સ્ત્રીઓને સંતાન પ્રાપ્તિના યોગ નથી બનતા. તો મિત્રો, સંતાન પ્રાપ્તિના યોગ બનાવવા માટે આપણે જીવનમાં શું કરવું જોઈએ? શાસ્ત્રમાં કીધેલું છે કે પિતૃપ્રસાદાચ ધન કનક સમૃદ્ધિ રસ્તો. પિત્રોની કૃપા હોય આપણા જીવનની અંદર તો સંતાન
સંપત્તિ અને સારા સંસ્કારો અને વિવેકની પ્રાપ્તિ થતી હોય છે. મિત્રો, જો સંતાનની પ્રાપ્તિ આપણા જીવનની અંદર ના હોય, શાસ્ત્રમાં કીધું છે ભગવાન ગણેશ પિતૃની ઉપાસના કરવાથી આપણા જીવનની અંદર સંતાનોની પ્રાપ્તિ થાય છે. કારણ ગણેશજીના સંકટના ગણપતિ સ્તોત્રની અંદર ભગવાન નારદજી દ્વારા અહીંયા એક વાક્ય લખવામાં આવ્યું છે કે વિદ્યાર્થી લભતે વિદ્યમ, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રમ, મોક્ષાર્થી લભતે ગતિમ. મારા ભક્ત જો વિદ્યાની કામનાથી મારી ભક્તિ કરે છે, હું તેને વિદ્યા પ્રાપ્ત કરાવું છું. ધનની પ્રાપ્તિથી મારી ભક્તિ કરે છે તો હું તેને ધન પ્રાપ્ત કરાવું છું. જે વ્યક્તિ પુત્રની કામનાથી ભક્તિ કરે છે, મારે તેને હું પુત્ર પ્રાપ્ત કરાવું છું અને જીવનની અંદર શ્રેષ્ઠ મોક્ષની પ્રાપ્તિ કરાવું છું. તો આપણા જીવનની અંદર સંતાનની પ્રાપ્તિ ના હોય તો ભગવાન ગણેશજીના દિવ્ય આ સ્તોત્રની દરરોજ તમારે એક વખત ગાન કરવાનું છે. ગણેશજી આગળ દરરોજ તમારા જીવનની અંદર પિતૃજ્ઞાનની ઉપાસના કરવાની છે. પિતૃજ્ઞાનની ઉપાસનાની અંદર આડી ઊભી વાટનો દીવો પાણિયારી ઉપર કરી ભગવાન પિતૃની પ્રાર્થના કરી પિતૃ આપણને ચોક્કસની ફળની પ્રાપ્તિ કરાવશે. ભગવાન વિષ્ણુનો એક દિવ્ય મંત્ર છે જે પોતે અહીંયા સ્ત્રીઓ ગાન કરે તો તે ચોક્કસ પુત્રની પ્રાપ્તિ કરે છે. દેવકી સુત ગોવિંદમ વાસુદેવમ જગતપતયે દેહિ મે તનયમ કૃષ્ણમ ત્વામહં શરણમ ગતા. આ મંત્રનું ગાન દરરોજ એક વખત અથવા તો એક માળા કરવામાં આવે તો ચોક્કસ ભગવાન વિષ્ણુની કૃપા થકી તમારા જીવનની અંદર ઉત્તમ સંતાન, સંસ્કારી સંતાન અને દિવ્ય લાભદાયી સંતાનની પ્રાપ્તિ થાય છે. ફરીથી હું તે મંત્ર તમને જણાવવા માંગીશ. ઓમ દેવકી સુત ગોવિંદમ વાસુદેવ જગતપતે દેહિ મે તનયમ કૃષ્ણમ ત્વામહં શરણમ ગતો. આ મંત્રનું દરરોજ ચોક્કસ સારી રીતે ગાન કરજો. અથવા આ મંત્ર આપને યાદ ના રહી શકતો હોય તો આપના નજીકની અંદર કોઈ પૂજ્ય ભૂદેવ શ્રી રહેતા હોય અથવા કોઈ કર્મકંડી સારા બ્રાહ્મણ જ્ઞાતા હોય, વિદ્વાન હોય તેવા બ્રાહ્મણનો તમે સંપર્ક કરી અને આ મંત્રની દરરોજ એક માળા કરજો અથવા પૂજ્ય ભૂદેવ પાસે આ મંત્ર 1,25,000 વખત કરાવજો. ચોક્કસ તમારા જીવનની અંદર પુત્ર પ્રાપ્તિની આશાઓ સેવાશે. બીજા નંબરમાં તમારા જીવનની અંદર પુત્રની કામના માટે ગણેશયાગ, 1,000 લાડુનો દુર્વા તેમજ લાજાનો દિવ્ય ગણેશ અથર્વશિષ્ઠ નામના સ્તોત્રથી તેનો હોમ કરાવી તો પણ તમારા જીવનની અંદર પુત્ર સુખની પ્રાપ્તિ થશે. આ કાર્ય કરવાથી તમારા જીવનમાં પુત્ર સુખની પ્રાપ્તિ થશે. વધુમાં વધુ જો તમારા જીવનમાં પુત્ર સુખ ના હોય તો અમને અમારા સાથે તમે સંપર્ક કરો. ચોક્કસ આપની યોગ્યતા અને તમારા જીવનની અંદર મૂંઝવણનું તમારું ચોક્કસ અમે હલ કરવાનો પ્રયત્ન કરીશું. વધુમાં વધુ અમારી આ ZS TV ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા જુઓ આપની આજ વિશે. અસ્તુ શ્રી હરિ.